કેમ છો વિદ્યાર્થી મિત્રો હું નિલેશ ટોન ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 8 ની અંદર 6.4 ની અંદર ક્વેશ્ચન નંબર 7 છે શું કહેવા માંગે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ ઇમ્પોર્ટન્ટ છે તમે થોડીવાર પછી ખ્યાલ આવશે કે આવા પ્રકારના દાખલા તમને ધોરણ 9 માં અને ખાસ કરીને ધોરણ 10 માં ખૂબ જ અગત્યના જે પાયથાગોરસ નું પણ 7મા ધોરણમાં તમે થોડું સમજેલા છો પણ એના જેવું તમારે ખૂબ જ અગત્યનું પણ સમજજે ને કાટકોણ ત્રિકોણ એબીસી માં બી કોણ કાટકોણ છે ઓકે વેરી ગુડ પહેલો પ્રશ્ન જો એબી બરાબર 6 સેમી બીસી બરાબર 8 સેમી તો શું શોધો એસી સેમ વસ્તુ જો એસી બરાબર 13 સેમી બીસી બરાબર 5 સેમી તો શું શોધો એબીસી આટલી વિગત તમને માંગી છે તો પહેલી વસ્તુ એ કરે આન્સર મારે એક બનાવવો છે કે આન્સર નંબર 1 પહેલા શું બનાવવાનું કાટકોણ ત્રિકોણ બનાવવાનું એટલે તમને જલ્દી ખ્યાલ આવે આ કાટકોણ ત્રિકોણ છે એમાં બી ખૂણો કેવો છે કાટકોણ એટલે મારે બી અહીંયા નંબર સે લખવો પડે પછી સૌથી મોટી બાજુ કોણ હોય કર્ણ હોય એટલે આ મારી પાસે કર્ણ છે આને શું કહીશું પાયો અને આ શું બાકી રહે મારી પાસે બે ઓકે આના આધારે મારે પહેલો પ્રશ્ન બનાવો છે એબી નું માપ કેટલું છે આ મારી પાસે એબી છે તો એબી નું માપ કેટલું છે 6 સેમી પછી બીસી નું માપ કેટલું છે પાયાનું માપ 8 સેમી આ એસીબી કોણ પર જોઈએ તમે 7મા ધોરણમાં આવું કઈ સૂત્ર શીખી ગયા છો કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ પ્લસ વેધનો વર્ગ પાયા અને વર્ગનો પાયો અને વેધનો વર્ગનો સરવાળો ઇકોને જેટલો હોય કર્ણના વર્ગ જેટલો હોય આના આધારે આનું સૂત્ર જો બરાબર કર્ણ કોણ છે એસી તો અહીંયા શું લખવું પડે એસી નો વર્ગ પાયો કોણ છે બીસી તો શું લખવું પડે બીસી નો વર્ગ પછી વેધ વેધ કોણ છે એબી તો એબી નો વર્ગ આપણું બની ગયું સૂત્ર આના આધારે આપણે ઉપયોગ કરશું કોનો કહેવાય અને પાયથાગોરસ કહેવાય અને લખો લખી દેશું પૂર્ણા પાયથાગોરસ ઓકે આટલી વસ્તુ છે હવે આપણે પહેલા દાખલામાં સંખ્યા મૂકીએ આ પ્રમાણે તો જોઈએ AC નો વર્ગ આપેલો છે નહીં તો અહીં લખીએ AC નો વર્ગ આમાં BC નો વર્ગ આપેલો છે BC કેટલો છે 8 તો 8 નો શું કરવો પડશે બાદ કારણ કે ઉપર વર્ગ છે એટલે કૌંસમાં કરીને વર્ગ આપો પ્લસ AB તો AB કેટલો છે મારી પાસે 6 6 નો વર્ગ એટલે 6 ને ક્યાં લખી દો કૌંસમાં આ કૌંસનો વર્ગ પછી બરાબર બરાબર 8 નો વર્ગ તો 88 64 6 નો વર્ગ કરો 6 6 26 સરવાળો કરો 64 માં 36 ઉમેરશો એટલે કેટલા મળશે તમને 100 તો 100 ઇકોના જગ્યા પર જવાબ આવ્યો એસી ના વર્ગ ની જગ્યા પર પણ આપણને શું ગોતવા કીધું છે ફક્ત એસી તો આ સામે આપવું પડે કે શું કાઢવું પડે વર્ગમૂળ કાઢવું પડે તો એસી બરાબર 100 ઇકાઈ સંખ્યાનું વર્ગમૂળ છે 10 નું વર્ગમૂળ છે 100 નું વર્ગમૂળ કાઢો શું મળશે 10 તમારી પાસે આમ રફ કામ કરી શકો 10 ગુણ્યા 10 100 અને 10 એકા 10 અથવા આમ ખબર ન પડતા ભાગાકારની રીત પણ તમે પહેલા દાખલામાં એસી બરાબર જવાબ કેટલો મળશે તમને 10 મળશે આવો દાખલો આપણે અગાઉ શીખી ગયા યાદ હોય નેક્સ્ટ આન્સર બીજો બનાવીએ આન્સર બીજો સૂત્ર પહેલા મૂકી દઉં છું પાયથાગોરસ એસી નો વર્ગ બરાબર કોનો વર્ગ બીસી નો વર્ગ પ્લસ એબી નો વર્ગ હવે તમને આના આધારે સીધી વસ્તુ ખબર પડી જશે એસી ની જગ્યા પર કેટલા મૂકી દો 13 તો અહીંયા શું લખશું 13 આખા કૌંસ ની 2 ભાગ્યા કે વર્ગ કરો પછી બીસી ના સ્થાન પર કેટલા મૂકી દો 5 5 કૌંસ માં રાખી દેશું આખા કૌંસ ની 2 ભાગ્યા પ્લસ એબી નો વર્ગ એટલે કે એબી આપણે ગોતવા છે જો એબી આપણે ગોતવા કે શું લખવું પડે એબી નો વર્ગ 13 નો વર્ગ કરો તો 13 નો વર્ગ કેટલો થશે 169 5 નો વર્ગ કરો કેટલો થશે 25 પ્લસ AB નો વર્ગ હવે આપણે જવાબ કોના જગ્યા પર જોઈએ છે AB ના સ્થાન પર તો 25 ને સામે મૂકો તો બરાબર ની 25 શું બાકી રહે ખાલી AB લખીએ 169 25 સામે આવશે કેમ થઈ જશે માઈનસ બરાબર AB ની 2 ઘાત એટલે AB નો વર્ગ 169 ની અંદરથી 25 કાઢી દે એટલે કેટલા મળશે 144 બરાબર AB નો વર્ગ પણ આપણે AB નો વર્ગ જોતો નથી શું જોઈએ છે ખાલી AB જોઈએ છે
तो 144 નું શું કાઢવું પડે વર્ગમૂળ તો 144 નું વર્ગમૂળ કાઢો 144 કઈ સંખ્યાનો વર્ગમૂળ છે 144 ક્યારે મળે 12 હોય ત્યારે 12 નો વર્ગ તો AB બરાબર જવાબ કેટલો મળશે બાર હવે 144 નું સીધું તમને વર્ગમૂળ ખબર ન પડતું હોય તો આ રીતના કાઢી શકો અથવા ભાગાકારની રીતના કાઢો તો ક્વેશ્ચન નંબર 7 જે ઇમ્પોર્ટન્ટ છે આ રીતના આપણે સોલ્યુશન કરી શકીએ છે ક્વેશ્ચન નંબર આપણો 8 નો જોઈએ વ્યવહારિક દાખલા છે જોઈએ શું કહેવા માંગે છે કે એક માણસ પાસે 1000 છોડ છે એટલે આપણે રકમ 1000 આપી તે આ છોડને એવી રીતના રોપવા માંગે છે કે ઉગાડવા માંગે છે કે બગીચામાં હાથ અને સ્તંભોની સંખ્યા સમાન હોય જેટલી ઊભી સંખ્યા હોય એટલે એટલી શું હોય આડી હોય તો માળીને તેના માટે રજૂ ઓછામાં ઓછા કેટલા વધુ છોડ જોઈએ વધુ એટલે ઉમેરવા છે 1000 કરતા હજુ છોડ ઉમેરવા છે ઉમેરવા એટલે શું થાય સરવાળો ક્વેશ્ચન નંબર 5 માં કહ્યું કે માળી જો સમજો પાંચ છોડ આમ ઉગાડે છે 4 ને 5 તો ઉભા ભી લાઈનમાં પણ કેટલા હોવા જોઈએ 5 ઉભા જોઈએ તો આ રીતના ઈ છોડને હાર અને સ્તંભમાં ઉભા રાખવા માંગે છે વધુ કેટલા છોડ જોઈએ એની 1000 તો છે એની પાસે હજુ કેટલા છોડ જોઈએ પછી ઉમેરવા છે તો શું થશે સરવાળો થશે એટલે આપણે શું કરવું પડે સરવાળાની રીતના ગણતરી કરવી પડે 1000 બે ની પેર બનાવી 10 ની નજીક વર્ગ મૂકીએ 3 નો વર્ગ 9 થશે ઉપર પણ 3 મૂકી દે 3 નો વર્ગ 9 10 માંથી 9 કાઢી દો 1 વધશે ઉપરથી આખે કે પેર ઉગાડો 0 0 વાળી 3 + 3 કર દો એટલે 6 મળી જશે હવે આપણે કરીએ અહીંયા જો આ 6 છે 6 ને 1 વડે ગુણો તો નીચે પણ શું થશે 1 એકા 1 6 એકા 6 61 થશે 6 ને 2 વડે ગુણો 6 ની બાજુમાં પણ 2 રાખો નીચે પણ અહીંયા લખો 6 2 સોરી 2 2 4 6 2 12 કેટલા થશે 124 તો 6 સરવાળા શું થયો 6 ને 6 મોટી સંખ્યા કોના સાથે ગણતરી કરીએ 2 વડે બાજુમાં પણ 2 નીચે પણ 2 2 2 4 2 6 12 તો 124 અને 100 છે તો 100 માંથી 24 કાઢી કેટલા રહે છે 24 પણ 24 કેવા કોઈ બાકી રહેશે માઈનસ તો ઓછા છે તો 1000 માં 24 ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ 1 જેમ આપણે સરવાળાના વર્ગમૂળમાં કરતા હતા તેવી 1024 એટલે 1000 + 24 કેટલા થશે 1024 ને 1024 નું વર્ગમૂળ કાઢવું હોય તો 1024 નું વર્ગમૂળ કેટલું નીકળશે 32 જે આપણો ભાગફળમાં છે તો માળી પાસે 1000 છોડ છે અને હજી કે 24 છોડ ઉમેરી દે તો એની પાસે ઊભી 32 લાઈન હશે આ ઊભા છોડની 32 આડા પણ કેટલી હશે 32 ફોડી હશે એટલે ઊભી અને આડા સ્તંભ કેટલા થશે 32 32 ના થશે સેમ ટુ સેમ રકમ આપણને આપી છે 9th માં ક્વેશ્ચન નંબર 9 એક મિશ્રણ માટે સ્કૂલમાં 500 વિદ્યાર્થી જોડાણની સંખ્યા કેટલી છે 500 પીટી ની કવાયત જે તમે કસરત કરો છો શનિવારે ઘણી સરકારી સ્કૂલ કે ઘણી વખત આપણે પ્રાઇવેટ સ્કૂલમાં પણ સ્કૂલમાં પણ ઘણી વખત આપણે કસરત કરીએ છીએ શનિવારે તો પીટી ની કવાયત કરવા માટે શું કહે છે તમામ વિદ્યાર્થીઓને કેવી રીતના ઊભા રાખ્યા છે કે જો હાર અને સ્તંભની સંખ્યા સરખી છે જેમ કે છો ઊભા જેટલા હોય એટલા એટલા શું હોય આડા હોય તો નિશાળના કેટલા વિદ્યાર્થી ગોઠવણી કરવાથી બહાર રહેશે એટલે ગોઠવણી થતી નથી તો જે વિદ્યાર્થી ગોઠવણી થતી નથી એને શું કરવા પડશે કાઢવાના છે તો કાઢવા હોય તો શું કરવું પડે બાદ બાકી શું કરવું પડશે બાદ બાકી અને જે માનમ શું કરતા હતા ઉમેર કરતા કે શું કરતા સરવાળો કરતા હતા આપણી પાસે રકમ સેમ ટુ સેમ છે ઓકે જોઈ લઈએ 500 બે બે ની પેર બનાવો એટલે 0 0 ને 5 5 ની નજીક નો પર 2 2 નો પર 4 ઉપર પણ 4 ઓકે આ રીતના મૂકીએ છે 5 માંથી 4 કાઢો 1 વર્ષે ઉપર ની આખે પેર મૂકી દો કઈ પેર છે 0 0 2 + 2 એટલે કેટલા થઈ જશે 4 ફરી પાછા આપણે જે ગણતરી કરીએ છીએ
चार ने हूं एक साथ एक गुणो छु चार ने हूं मी एक साथ नीचे पण एक 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 का एक चार एक का चार 41 થાય છે બીજી વખત 2 પણ એક ગુણી અહીંયા 2 2 4 અને 2 4 8 ઓકે તો બાદ બાકી હોય ને વિદ્યાર્થી મિત્રો તો આને પણ કેવી સંખ્યા લેવાનો પ્રયત્ન કરો નાની એટલે સરવાળો કે તો આને પણ કેવી સંખ્યા લેવાનો કરો મોટી તો આપણી પાસે આને કરતા નાની સંખ્યા જો લેવી હોય કોની સાથે ગણતરી ચાલશે 2 વડે ઈ એક પોઈન્ટ ને ખાસ યાદ રાખો સરવાળો હોય તો જે રકમ પર કેવી રકમ લેવાની મોટી અને બાદ બાકી હોય જે રકમ પર કેવી રકમ લેવાની નાની જેમ કે હું 2 વડે કહું છું અહીંયા 3 વડે ગુણતો 3 થઈ 9 4 થઈ 9 139 થઈ જતા તો સરવાળો હોય તો સંખ્યા ચાલે બાદ બાકી છે ચાલે કોની સાથે ગણતરી કરીએ 2 વડે ઉપર પણ 2 અહીંયા પણ 2 બિંદુ 4 4 2 8 તો અહીંયા તમારી પાસે 100 માંથી 84 કાઢો છો એટલે કેટલા રહેશે 16 બાકી રહેશે 16 કેના રહેશે પ્લસ તો 16 કેવી સંખ્યા છે 16 વિદ્યાર્થી શું થઈ જશે ઓછા થઈ જશે અહીંયા લખી શકે 16 વિદ્યાર્થીઓ બહાર રહેશે અને આ દાખલાનું વર્ગમૂળ શોધવું હોય ના 500 માઈનસ 16 484 ને 484 નું વર્ગમૂળ કાઢીએ એનો મળશે 22 એટલે કે આપણે 22 વિદ્યાર્થીઓ ઊભી લાઈનમાં હશે 22 વિદ્યાર્થીઓ આડી લાઈનમાં હશે તો આ એક પોઈન્ટ મે ધ્યાન રાખવાનું કે બાદબાકી ચાર રકમ કે તો આપેલી રકમ કરતા કેવી રકમ રાખવાની નાની ને સરવાળાની રકમ કે તો આપેલી રકમ કરતા કેવી રાખો મોટી આ બે પોઈન્ટનો જો તમે ઉપયોગ કરો તો દાખલા અહીંયા તમારી પાસે ઈઝીલી તમે ગણતરી કરી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય લખવાનું ભૂલતા નહીં